છેલ્લા કેટલાક સમયથી શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ આડેખડી હોય તેવી એક પછી એક ઘટનાઓ બની રહી છે. વરાછા, કાપોદ્રા, પૂણા અને સરથાણા વિસ્તારમાં વધી રહેલા શરીર સંબંધી ગુનાઓને પગલે ઉભા થયેલા દહેશતભર્યા માહોલ સામે ખુદ ભાજપના નેતાઓએ રાજ્યના ગૃહ વિભાગને પત્ર લખવાની નોબત આવી હતી. આવી જ સ્થિતિ માત્ર મિની સૌરાષ્ટ્ર ગણાતા ઉપરોક્ત વિસ્તારમાં જ નહીં પરંતુ ઉધના, પાંડેસરા, લિંબાયત, સચિન અને રહેણાક વિસ્તાર ગણાતા રાંદેર, અડાચણમાં જ આવી સ્થિતિ નિર્માણ પામી રહી છે. સોસાયટી, મહોલ્લાના નાકા પર અને નુક્કડ ઉપર અડિંગો જમાવીને બેસી રહેલા તત્વોમાં પોલીસનો ભય માત્ર રહ્યો નથી. દરમિયાનમાં સોમવારે રાત્રે બમરોરી રોડ પર વેલકમ પાન સેન્ટર પાસે રબારી પિતરાય હિતેશ રામજી દેસાઈ અને ચેહુલ ઉર્ફે સૌરભ દેસાઈ નાસ્તો કરવા આવ્યા હતા, જ્યાં 4 થી 5 અજાણ્યા યુવકો ધસી આવ્યા હતા અને લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ચેહુલને સામાન્ય ઈજાઓ થઈ હતી. પરંતુ ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ દોડી આવતા બે હુમલાખોર ઝડપાઈ ગયા હતા અને અન્ય ભાગી જવામાં સફળ રહ્યા હતા. ઝડપાયેલા હુમલાખોરોને પોલીસે જાહેરમાં મેથી પાક આપી સબક આપતા સ્થાનિકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. નમસ્કાર જી, હું મુકેશ રબારી. અહીંયા આગળ આપણે નીચે છોકરાઓ વડાપો ખાતા હતા. વડાપો ખાતા ખાતા એક જણને ધક્કો લાગ્યો તો છોકરાઓ બધા સામે મારામારી કરવા માંડ્યા. પછી મારીને ત્યાંથી મારામારી થઈ એટલે સીધે અમારી ઓફિસમાં ઘૂસી ગયા. એટલે છોકરાઓ બચાવવા માટે, પોતાના બચાવવા માટે અમારી ઓફિસમાં ઘૂસ્યો. અમારી ઓફિસમાં ઘૂસવા પછી એ લોકો 10 થી 15 લોકો તરવાલને, ફટકાને બધું લઈને આવી ગયા અને તરવાલને લઈને અંદર ઘૂસી ગયા. અંદર ઘૂસીને કાચ ફોડ્યો. કાચ ફોડીને પછી અંદર ઘૂસીને છોકરાને માર્યો. અંદરથી લૂંટ પણ કરી ગયા પૈસાની અને અંદર મારીને પછી એ લોકો પાછા ત્યાંથી નીકળી ગયા. બધાને ત્યાંથી લગભગ આ અતત્વ બધા માણસો હતા જે ત્યાંથી ઘૂસીને અંદર ઓફિસનો કાચ ફોડીને, દરવાજાનો બંધ કરવા પછી ઓફિસનો કાચ ફોડીને એ લોકો ત્યાંથી અંદર ઘૂસીને પહેલાં છોકરાને મારીને અંદરથી પૈસા ગલ્લામાંથી મારા અંદરથી પૈસા લઈ ગયા અને અંદરથી 40-50 હજાર રૂપિયાની લૂંટ કરી ગયા અને પેલા છોકરાને મારીને એની ચેન પણ લૂંટી ગયા. એટલે આ અતત્વ જે આવી રીતના કોઈ પણ આવી રીતના માન એ લોકોને જીવ લેવતા પણ આ લોકોને કંઈ એ થતું નથી કે કોઈ પણ માણસનો જીવ લેવો એટલે એ લોકોની માટે નાની વસ્તુ છે. એટલે આપણે ઉધના પોલીસ સ્ટેશનમાં એટલું જણાવવાનું કે આ લોકોની પર પાકી કાર્યવાહી કરવામાં આવે એટલું મારે. ઝઘડો ખાલી વડાપાઉં ખાતા હતા એ લોકો છોકરાઓ. વડાપાઉંમાં જરીક ધક્કો લાગી ગયો. હવે તો સમય એકદમ કોમન વસ્તુ છે, ધક્કો હવે લાગી ગયો માણસને લેટ ગો કરવું જોઈએ. એમાં સીધા તરવા લઈને બોલાવી લીધા એ લોકોએ અને સીધો પેલા છોકરાને મારવા માંડ્યા આવીને. આ સમજો ને આપણે 2 કલાક જેવું થયું. એ લોકો 8 7 8 જણા હતા અને પછી બીજા બધા તરવાલોને બધું લઈને બોલાવી લીધા એ લોકોએ. હા જી, પોલીસ ત્યાં આગળ અમારા જે બધા આગણી હોય મોટા જે અમારા સમાજના છે એ બધા ત્યાં ગયા છે ફરિયાદ આપવા માટે અને ત્યાંથી હવે જે સાહેબ કરે એ રીતના ફરિયાદ આપીને આપણે આગળ કાર્યવાહી કરવાની છે. બ્યુરો રિપોર્ટ, સુરત.